हेलो माय डियर स्टूडेंट, आज आपने आ वीडियो नी अंदर आपनो ग्रेड छे 6, सब्जेक्ट आपनो गुजराती, चैप्टर नंबर आपनो 13 अने जेनु शीर्षक छे साबरकांठानो प्रवास, जेना लेखक छे श्री रघुवीर दलसिंह चौधरी, जेनो साहित्य प्रकार छे प्रवास वर्णन। आगळना वीडियो नी अंदर आपणे स्टूडेंट्स पार्ट 2 જોઈ ચૂક્યા હતા, જેની અંદર આપણે થોડું પાઠનું વાંચન કર્યું, તેની સમજૂતી મેળવી અને તેના શબ્દાર્થ જોયા હતા। હવે આજે આ વિડિયોની અંદર આપણે પાર્ટ 3 જોઈશું, જેની અંદર આપણે જ્યાંથી બાકી રહ્યો હતો, એટલે કે જ્યાં આપણે પૂરું કર્યું હતું વાંચન, ત્યાંથી વાંચીશું અને તેની સમજૂતી મેળવીશું અને સાથે સાથે તેના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ આવશે તે જોઈશું। તો આપણે ક્યાં સુધી વાંચ્યું હતું તે તમને યાદ અપાવી દઉં, તો શાબાસ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું। છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા, રસ્તામાં મેં તમને એક લેખ વાંચીને સંભળાવ્યો હતો, પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એમના લેખક હતા, સ્વામી આનંદ સિંધુએ કહ્યું। સ્ટુડન્ટ્સ, અહીં સુધી આપણે વાંચન કર્યું હતું, તેની સમજૂતી મેળવી હતી અને સાથે સાથે તેના શબ્દાર્થ જોયા હતા। હવે આપણે અહીં વાંચવાનું અને સમજવાનું સ્ટાર્ટ કરીએ। પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ। અહીં શિક્ષક એવું કહે છે કે પર્વતની ઊંચાઈ કેટલી છે એ જાણવા માટે જો તમે વિચારતા હો તો સમુદ્રની ઊંડાઈ કેટલી છે તે પણ તમારે જાણવું જોઈએ। ગોળ મેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા અને આપણે બધાને જ ખ્યાલ છે કે આપણને આઝાદી કોણે અપાવી, તો આપણને આઝાદી ગાંધીજીએ અપાઈ છે। તો ગાંધીજી જે છે એ ગોળ મેજી પરિષદની અંદર ઇંગ્લેન્ડની અંદર ભાગ લેવા જઈ રહ્યા હતા। ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે। ઝવેરચંદ મેઘાણીને એવો ખ્યાલ હતો કે બાપુ એટલે કે ગાંધીજી જે છે તેનું કોઈ અપમાન કરશે તો તેને અપમાન સહન કરી લેવાની તાકાત તેમનામાં છે, તેથી એમણે ગાયેલું સાગર પિનારા અંજલિ નવઢોળજો બાપુ, ગાંધીજી દરિયાદિલ હતા। સાથે સાથે આપણે તેના રૂઢિપ્રયોગ પણ જોતા જોઈશું, તો દરિયાદિલ હોવું એટલે કે ઉદાર દિલવાળા હોવું, રૂઢિપ્રયોગ દરિયાદિલ હોવું એટલે ઉદાર દિલ વાળા હોવું। ગાંધીજી દરિયાદિલ હતા એટલે કે ગાંધીજી જે હતા એ એકદમ ઉદાર દિલવાળા હતા, તે પોતાનું અપમાન સહન કરી લે તેવી તાકાત તેમનામાં હતી। એમણે કદી કોઈને શાપ ન આપ્યો, તેમણે ગાંધીજીએ ક્યારેય કોઈને શાપ નથી આપ્યો પરંતુ આશીર્વાદ જ આપ્યા છે। એમના હૃદયમાંથી અમે વાદળી ઉઠી, તેમના હૃદયની અંદરથી અમે વાદળી એટલે કે પ્રેમની જે વર્ષા છે તે નીકળતી આપણને જોવા મળે છે। સાથે સાથે આપણે બીજો રૂઢિપ્રયોગ જોઈશું, અમે વાદળી ઉઠવી એટલે કે કૃપા થવી મહેર થવી। આગળ જોઈએ આપણે, સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે। સ્ટુડન્ટ્સો અંદર અંદર વાતો કરે છે કે સાહેબ પ્રવાસનું કયું સ્થળ નક્કી કરવું તે ભૂલી ગયા લાગે છે। રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું અને રેવતી જે છે તેમણે વરુણ નામની જે ટીમ છે તેની સામે જોઈ અને સોમનાથ શિક્ષક જે સાંભળે તેવી રીતે કહ્યું। સોમનાથે તુરંત પીઠ ફેરવી, મુક્તક ભૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોર્યો અને અહીં શિક્ષક જે છે એ તરત પીઠ પોતાની ફેરવે છે, સ્ટુડન્ટ્સની સામે જુએ છે અને પછી બ્લેકબોર્ડ પર જે લખેલું છે તેને ભૂસ્યા વગર તેમણે એક નકશો દોર્યો, ચિતર્યો એટલે કે દોર્યો, નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા લાગે, નકશો દોર્યો અને ત્યારબાદ તે દરિયા કિનારાના જે સ્થળો છે તેમના નામ લખવા લાગે, છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી અને છેક ઉપર નકશાની ઉપર જે કોટેશ્વર નારાયણ સરોવર આવે છે તેની શરૂઆત ત્યાંથી તેમણે લખવાની કરી। માંડવીના નામ સામે વહાણ ચિતર્યું અને માંડવીના નામ સામે વહાણ ચિતર્યું એટલે કે દોર્યું, પછી દ્વારકા બેટ દ્વારકા લખ્યું, ત્યારબાદ દ્વારકા અને બેટ દ્વારકા લખે છે, બોલો હવે શું લખું, પછી સોમનાથ છોકરાઓને પૂછે છે કે બોલો હવે શું લખું। માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું, મેં માધવપુર જોયું છે, શિક્ષક એવું કહે છે કે બોલો હવે શું લખું। માધવપુર ત્યારે છેલ્લી બેન્ચીસ પર જે એક સ્ટુડન્ટ બેઠેલો હોય છે તે એવું બોલ્યો કે મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો।
અને એના વિશેનો લેખ એટલે કે માધવપુર અમે લોકો જે ગયા હતા તે આ શું મહત્વ છે તેનો લેખ મે લખેલો છે અને એ લેખ હું લઈને આવ્યો છું તો લો વાંચો સાથે સાથે આપણે તેના શબ્દાર્થ જોઈએ લેખ એટલે કે લખાણ આગળ જોઈએ વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે એ બંને એટલું જાતે ભણે તો વધુ સારું એવું તે માને છે તેથી લેખ વાંચવા લાગે છે માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે માધવપુર જે છે એ સૌરાષ્ટ્રની અંદર આવેલું છે અને ત્યાં દરિયા કિનારો આવેલો છે અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે અને અહીં સદીએ સદીએ મહાન સંતો આવી ચૂક્યા છે અહીં સદીઓ જૂના ઝાડ છે અહીં વર્ષોથી જૂના ઝાડ પણ જોવા મળે છે તે ઝાડના નામ આપણે જોઈએ તો આંબલી રાયણ નાળિયેરી બેસુમાર છે પપૈયા છે અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે અહીંના જે પોપટ છે તે પણ પપૈયાની જેમ તાજા માજા છે એવું આપણને લેખક જણાવે છે અહીં રૂકમણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે અને અહીંયા રૂકમણી અને શ્રી કૃષ્ણના લગ્ન જે છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે જેવી રીતે ભવનાથ અને તરણેતરનો મેળો જાણીતો છે તેવી રીતે અહીં અહીંનો મેળો જાણીતો છે કેમ તો કે અહીં રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા તેને ઉજવવામાં આવે છે અને ત્યારે અહીં મેળો ભરાય છે અહીં ભાદર ઓજત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે અને અહીં ભાદર મધવંતી અને ઓજત આ ત્રણ જે નદીઓ છે એ પણ સમુદ્રની અંદર મળે છે આખા દેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે અને આજુબાજુનો જે આટલો વિસ્તાર છે તેને ફળદ્રુપ અને હરિયાળો એટલે કે લીલોછમ રાખે છે અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે અહીંનો જે દરિયા કિનારો છે તે એકદમ મોટો અને એકદમ પ્રકાશવાળો વિશાળ અને મોટો છે ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે જે પ્રવાસે જતા હોય તે બધા ચોરવાડ કરતા માધવપુરનો જે દરિયા કિનારો છે ત્યાં પ્રવાસ જવાનું વધારે પસંદ કરે છે ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે ત્યાંનું જે સૂર્યોદયનું વાતાવરણ અને સૂર્યાસ્તનું જે વાતાવરણ છે તે જોઈને એકદમ ચૂપ થઈ જઈએ છીએ અને વિચારમાં પડી જવાય છે તો ચાલો માધવપુર રેવતી બોલી તો રેવતી એવું બોલે છે કે તો ચાલો માધવપુર જઈએ સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું સોમનાથ લખ્યું ત્યાર પછી સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વર્તનને ભૂલી ગયા અહીં સાહેબ જે છે એ પોતાનું નામ લખવાની ઉતાવળમાં ગાંધીજી અને સુદામાનું જે વર્તન છે તેને ભૂલી જાય છે સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું અને સિંધુ જે હતો તેણે વિનય અને વિવેક જાળવ્યું અને ત્યાર પછી કહ્યું અરે હા દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર આવેલું ખરું અરે હા દ્વારકા અને માધવપુરની વચ્ચે પોરબંદર આવેલું છે એ ખરું અને પોરબંદર શું છે ત્યાં આપણા ગાંધીબાપુ જે છે તેમનું જન્મસ્થળ છે તે આપણને બધાને જ ખ્યાલ છે તો આગળ જોઈએ રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય પોરબંદર જે છે એ આપણા રાષ્ટ્રપિતાનું જન્મસ્થળ છે અને આપણા રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી ગયો છે અને પોરબંદરનો જે દરિયો છે એ મુંબઈની જે ચોપાટી વિસ્તાર છે તેને પણ ભૂલાવી દે તેવો છે તો સોમનાથનું પ્રવાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે તો સોમનાથનું જે પ્રવાસ ક્ષેત્ર છે તે મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી આવી છે અને આ વિસ્તારની અંદરથી મનુષ્યની જૂનામાં જૂની જે પ્રાચીન ખોપરીઓ હોય છે તે મળી આવી છે અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું આ જે મંદિર છે તે ઘણી વાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા વધતી જતી રહી પરંતુ ભક્તોની જે શ્રદ્ધા છે તે વધતી જતી રહે છે અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશમાં યાત્રીઓને ખેંચી લાવે છે એ સાતમું મંદિર છે અને અત્યારે હાલ જે મંદિર છે તે સાતમું મંદિર છે અને બધા યાત્રીઓ જે છે તે મંદિર તરફ વધારે આકર્ષાય છે દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાને શોભા છે અને દ્વારકાનું જે મંદિર છે તે પણ એક સમુદ્ર કિનારાની શોભા છે સર તમે એકવાર સાત દ્વારકાની વાત કરતા હતા સર તમે એકવાર છે તો કે સાત દ્વારકાની તમે વાત કરતા હતા હા એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે સર એવું કહે છે કે હા સાત દ્વારકાની વાત હું કરતો હતો એ વાત તો સાચી તેનો ઇતિહાસ જાણવો હોય તો આપણે 5000 જૂના ઇતિહાસમાં દાખલ થવું પડે એટલે કે તેટલું જૂનું બધું વાંચવું પડે વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર સાતમી વાર બંધાયેલું છે અને વિદ્વાનો એવું કહે છે કે અત્યારનું જે મંદિર છે એ સાતમી વાર બનેલું છે તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે તો કેટલાક સંશોધકો એટલે કે જે સંશોધન કરવાવાળાઓ છે તે દ્વારકાને
શાના તરીકે ઓળખે છે તો કે જુદા જુદા સ્થળો તરીકે ઓળખે છે દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર દ્વારકા એટલે ભારતનો સમુદ્ર માર્ગ જોઈએ તેની અંદર જવાનું દ્વાર ગેટ વે ઓફ ઇન્ડિયા એમ તો દીવ દ્વાર પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા તો અહીં એવું કહેવામાં આવે છે એમ તો દીવ દ્વારા પણ એટલે કે દીવમાંથી પણ વિદેશીઓ ભારતની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે તળાજા પાસેનું ભવનાથ મંદિર તળાજા પાસેનું જે ભવનાથ મંદિર છે આજ મહારાજ જળ પર ઉદય જોઈને કવિ કાંતનું એક કાવ્ય ભવનાથ સાગર કિનારે રચાયેલું છે નજીકમાં વણાણ અલંગમાં વણાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે અને નજીકમાં વણાણ અને અલંગની અંદર વણાણ તોડવાનું જે વિશ્વવિખ્યાત કેન્દ્ર છે તે આવેલું છે પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું લોથલ અને તિથલને કશો સંબંધ ખરો વરુણે પૂછ્યું વરુણે એવું પૂછે છે કે લોથલ અને તિથલ વચ્ચે કઈ સંબંધ ખરો સંબંધ સમુદ્રના 66 કિમી લાંબા કિનારાઓ સમુદ્ર કઈ નથી પરંતુ સમુદ્રના જે લાંબા કિનારાઓ છે તેનો આપણને અહીં સમજાવવામાં આવ્યું છે પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું એવું આપણને કહેવામાં આવે છે આ પાઠની અંદર કે જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું સમુદ્ર ઉદાર અહીંયા માનવ જાતિને મીઠું પૂરું પાડે છે આપણને બધાને જ ખ્યાલ છે કે દરિયા ખેરું ક્યાં રહે છે તો કે સમુદ્ર કિનારે અને મીઠું ક્યાં વધારે પકવવામાં આવે છે તો કે દરિયા કિનારે અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો જ્યારે અંગ્રેજોએ મીઠા ઉપર વેરો નાખ્યો હતો ત્યારે ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લીધું અને તેના પર સત્યાગ્રહ કર્યો હતો વેરો નાખવાના કાયદાને પડકાર્યો અને વેરો નાખ્યો હતો તે કાયદાને ગાંધીજીએ પડકાર્યો હતો એટલે કે તેના તરફ અવાજ ઉઠાવ્યો હતો વિરોધ કર્યો હતો આખો દેશ બેઠો થયો ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી અને આ બધા દેશવાસીઓ જે હતા તે ગાંધીજી સાથે ઊભા થયા હતા આમ દરિયાનો ઉપકાર પણ ભારત પર કંઈ ઓછો નથી સર આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે છોકરાઓ એવું કહે છે કે સર આપણે દીવથી દાંડી સુધી જો નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે કહે છે કે પહેલાના લોકો સોમનાથથી સીધા ખંભાથી જતા હતા મોટા થાઓ પછી જજો શિક્ષક એવું કહે છે કે તમારે જવું હોય તો તમે મોટા થાઓ પછી જજો આપણે પહેલા જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય તેના પહેલા આપણે એ વિચારવું જોઈએ પ્રવાસ જવાનું નક્કી એ વાત સાચી પરંતુ આપણે એ વિચારવું જોઈએ કે કઈ મોસમમાં કયા સ્થળે જવાય માંડવી અને માધવપુરના દરિયા કિનારાને રેતીના વિશાળ પટ છે માંડવી અને માધવપુરનો જે દરિયા કિનારો છે તેને રેતીના વિશાળ એટલે કે મોટા પટ છે એટલે કે જગ્યાઓ છે તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઉડાણ શરૂ થઈ જાય છે તો દીવ અને સોમનાથ જે દરિયા કિનારો છે તેની પાસે જે દરિયાનો જે કિનારો આવે ત્યાંથી જ દરિયાનું ઉડાણ શરૂ થઈ જાય છે દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ છે આમ દરેક બંદરની અંદર કાંઠાનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ છે ગુજરાતીઓ દરિયા ખેડૂ ગણાય છે કેમ કે એ દરિયાને ઓળખાવે છે ગુજરાતીઓ જે છે એ દરિયા ખેડૂ ગણાય છે અને તે દરિયાને ઓળખાવે છે અને પૂજે છે ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે ઝૂલેલાલ નામનું ગીત જે છે એ તમે સાંભળ્યું હશે સિંધીઓ એ ગાય છે આ ગીત જે છે એ કોણ ગાય છે તો કે સિંધીઓ ગાય છે ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને ઝૂલેલાલ જે હતા તેમણે હિન્દુ મુસ્લિમને એક માન્યતા છે એ વરુણ દેવનો અવતાર ગણાય છે તો હું મારું નામ દરિયા દિલ રાખી શકું વરુણે કહ્યું ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો ઓ લાલ મેરી પત રખ્યો બલ્લા ઝૂલે લાલ આખો વર્ગ તાળીઓ સાથે જોડાયો સ્ટુડન્ટ્સ અહીં આપણે આપણું જે ચેપ્ટર 13 છે સાગરકાંઠાનો પ્રવાસ તેની સમજૂતી આપણે મેળવી ચૂક્યા પાઠનું વાંચન કર્યું અને પાઠની સમજૂતી મેળવી સાથે રૂઢિપ્રયોગ અને શબ્દાર્થ જે આવતા હતા તે પણ જોયા તો હું આશા રાખું છું કે આ જે ચેપ્ટર છે તે તમને આસાનીથી સમજાઈ ગયું હશે થેન્ક યુ